ચાલો શરૂ કરીએ. હા, હવે જો આયા પરાઠા બનાવવા માટે એક આપણે ખાસ ઇન્ગ્રેડિયન્ટ વાપરવાના છે. હા, અને એ છે રેટિયો તુવેતા. હવે રેટિયો તુવેર દાળને ધોઈ લઈએ. આ દાળની બીજી પણ એક ખાસિયત છે કે ઓછી દાળમાં વધુ જમે અને એનો મીઠો સ્વાદ બધાને ગમે. ત્રણ વખત ધોવાઈ ગઈ છે અને સરસ ચોખ્ખી થઈ ગઈ છે. હવે એની અંદર પાણી ઉમેરીને લગભગ 20-25 મિનિટ માટે પલળવા દઈશું. સ્વાસ્થ્યની જાળવણી માટે પણ રેટિયો તુવેર દાળ બધાની પહેલી પસંદ છે, કારણ કે એની અંદર નેચરલ પ્રોટીન રહેલું છે અને સ્વાદ અને ગુણવત્તાથી ભરપૂર. અને બીજી એક ખાસ વાત પણ છે કે એ ખૂબ ઝડપથી ચડી જાય છે અને એક રસ થઈ જાય છે. રેટિયો તુવેર દાળ લઈ લઈએ. હવે એની અંદર એક ચમચી પલાળેલી ખોતરા વગરની મગની દાળ ઉમેરીએ છીએ. એમાં થોડું પાણી ઉમેરી દઈએ, લગભગ 2-4 ચમચી જેટલું, બહુ વધારે નથી ઉમેરવાનું. હવે આને વાટી લઈએ. દાળ સરસ વટાઈ ગઈ છે, એક બાઉલમાં લઈ લઈએ. આ રીતે એકદમ સ્મૂથ ઝીણી વાટવાની છે. હવે એમાં મીઠું ઉમેરીએ સ્વાદ પ્રમાણે. આદું, મરચાં અને લસણની પેસ્ટ છે, એક મોટી ચમચી ઉમેરીશું અને બરાબર હલાવી લઈએ. બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે. ઓકે, હવે ઢાંકીને આને લગભગ 1/2 કલાક માટે રહેવા દઈશું. ઓકે, હવે આપણે દાળના ખીરાને 1/2 કલાક રેસ્ટ આપેલો છે ત્યાં સુધીમાં પૂરણ બનાવી લઈએ. ઓકે, ગેસ ઓન કરી દે. એક ચમચી તેલ લઈએ છે. તેલ ગરમ થઈ ગયું છે, વઘાર કરીએ. એક ચમચી આદું, મરચાં અને લસણની પેસ્ટ લઈએ છે. ઓકે, અને એક મોટી ડુંગળી સમારીને લઈએ છે. બરાબર સાતળી લઈએ. ઓકે, ડુંગળી ચડવાની શરૂઆત થાય એટલે તરત એની અંદર કેપ્સિકમ ઉમેરી દઈશું, એટલે બંને એક સાથે જ કૂક થઈ જાય. એક મીડિયમ સાઈઝનું કેપ્સિકમ લઈ અને ડુંગળી જેવું જ કટ કરેલું છે, બહુ મોટું પણ નહીં અને એકદમ ઝીણું પણ નહીં. ઓકે, એને પણ સાતળી લઈએ. હવે એની અંદર એક મીડિયમ સાઇઝનું ગાજર લઈએ છીએ, એટલે જો કપના માપમાં લઈએ તો 1/4 કપ ખમણેલું ગાજર ઉમેરવાનું છે. ઓકે, અને ગાજરનું છીણ આ રીતે થોડું મોટું જ રાખીશું. હલાવી લઈએ. થોડુંક પાણી ઉમેરીએ. અને બનતા આમ કેટલી વાર લાગે? પૂરણ બનતા લગભગ 5-7 મિનિટ જેટલો સમય જાય. ઓકે, બધું જ બરાબર ચડવા દઈએ. ટિફિનમાં આપવું છે એટલા માટે એક પણ વેજીટેબલ્સને આપણે કાચું નહીં રહેવા દઈએ, પ્રોપર કૂક કરી લઈશું. જો કચાશ રહી જશે તો એમાંથી પાણી છૂટશે અને પરિણામે પરાઠા છે એ બહુ જલ્દીથી ખરાબ થઈ જશે. બધું સરસ કૂક થઈ ગયું છે. હવે મસાલા કરીએ. મીઠું ઉમેરીએ સ્વાદ પ્રમાણે. એક ચમચી લાલ મરચું લઈશું. 1/2 ચમચી હળદર લઈએ છીએ. 1 ચમચી ધાણા જીરું લઈએ છીએ. 1 ચમચી પાઉંભાજીનો મસાલો ઉમેરીએ.
ઓકે, અને સાથે એક ચમચી કસૂરી મેથી લઈશું. બધું જ બરાબર મિક્સ કરી લઈએ. મિશ્રણ તૈયાર થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈએ અને ગેસ બંધ કરી દીધા પછી એની અંદર ખમણેલું પનીર ઉમેરવાનું છે. અડધા કપ જેટલું ખમણેલું પનીર ઉમેરીએ છે. મિક્સ કરી લઈએ. પનીર ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે ગેસ બંધ કરી દો અને પછી જ પનીરને ઉમેરવાનું. ગેસ ચાલુ હશે અને તમે પેનની અંદર પનીર ઉમેરી દેશો તો પનીર છે એકદમ ચવળ થઈ જશે. ઓકે, પૂરણ તૈયાર થઈ ગયું છે. એક બાઉલમાં લઈ લઈએ. એક મોટી ચમચી ઝીણા સમારેલા ધાણા ઉમેરીએ. મિક્સ કરી લઈએ. ઓકે, પૂરણ તૈયાર છે. તો હવે આગળ શું કરીએ છીએ? રેટ્યો તુવેર દાળનું જે ખીરું બનાવીને રાખેલું હતું એની અંદર એક ચપટી જેટલા સોડા ઉમેરવાના છે. જ્યારે આપણે એને 20 મિનિટ ઢાંક્યું ત્યારે સોડા ના નાખાય? ના, અત્યારે નાખીએ તો અત્યારે જ સોડા તરત એક્ટિવ થાય અને પછી આપણે ખીરાને પાથરીએ તો એનું જે આપણને રિઝલ્ટ જોઈએ છે એ મળે. ઓકે, થોડું પાણી ઉમેરીએ, લગભગ એકાદ ચમચી જેટલું. જો આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. ઓકે, બરાબર છે. હવે ગેસ ઓન કરી દઈએ. તવા ઉપર થોડું તેલ લઈએ અને પેપર નેપકિનથી એને લૂછી લઈશું. આ પ્રોસેસ કરવાથી તવા ઉપરથી ખીરું પાથરીએ તો સરળતાથી ઉખડી પણ જશે અને તવો છે એનું ટેમ્પરેચર છે પ્રોપર સેટ થઈ જશે. હવે થોડું ખીરું લઈએ છીએ અને આ રીતે એકદમ મોટી સાઈઝનું પાથરીશું. જો આ રીતે મેં ઘઉંની રોટલી તૈયાર કરીને રાખેલી છે. તું જોઈ શકે છે કે એક સાઈડ કાચી પાકી છે અને એક સાઈડ છે એ થોડી શેકેલી છે. હવે જે શેકેલો ભાગ છે એ ખીરા ઉપર મૂકીશું. ઓકે, આ રીતે અને હળવા હાથે દબાવી લઈશું જેથી ખીરા સાથે રોટલી બરાબર સ્ટિક થઈ જાય. હવે થોડું તેલ મૂકીશું. હવે ફરાવી લઈએ. જો આ રીતે ફરીથી થોડું તેલ મૂકી દઈશું એટલે જે ભાગ રોટલીનો શેકાયો નથી એ પ્રોપર શેકાઈ જશે. શેકાઈ જશે. પૂરણ મૂકવાનું છે. લગભગ 3-1 મોટી ચમચી જેટલું પૂરણ સમાશે અને હવે આને ફોલ્ડ કરીએ છીએ. ચારે સાઈડથી ફોલ્ડ કરી દેવાનું છે. ઓકે, બોલ છે ને એકદમ ઇન્ટરેસ્ટિંગ? યસ, પરાઠું તૈયાર છે. ઓકે, સર્વ કરીએ. સર્વ
સાથે થોડું સેલડ લઈએ છે. સેલડ ની અંદર ડુંગળી, ટામેટા, કાકડી અને લીલા મરચા અને લીલા ધાણા લીધા છે. અને સાથે ધાણા ફુદીનાની ચટણી અને કેચપ. અને સલાડ અને પરાઠા આ બંનેની ઉપર થોડો ચાટ મસાલો ઉભરાવી દઈએ.